દીવમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને દીવ પ્રશાસન દ્વારા દરિયા કિનારે કે દરિયામાં ન જવાની સખત મનાઈ હોય ત્યારે દીવમાં આવનાર પર્યટકોને દીવનું વાતાવરણ અતિ મનમોહક અને આકર્ષક લાગતા જોખમી ફોટોગ્રાફી અને સેલ્ફીનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. સંઘ પ્રદેશમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા દીવ પ્રશાસન દ્વારા લોકોને અને માછીમારોને દરિયામાં જવાની સખત મનાઈ કરવામાં આવી રહી છે. પરંતુ ભારે પવન સાથે વરસાદ વરસ્યા બાદ દીવના વાતાવરણમાં અતિ રમણીય અને કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લાગવાના કારણે દિવાળી વેકેશન દરમિયાન દીવમાં પર્યટકોનો જમાવડો જામ્યો હોય ત્યારે પર્યટકોમાં ફોટોગ્રાફી અને સેલ્ફીનો ક્રેઝ જોવા મળ્યો હતો. પર્યટકો પોતાના જીવના જોખમે માં મૂકી ફોટોગ્રાફી અને સેલ્ફી લેવામાં મશગુલ રહેતા અને આ રમણીય વાતાવરણની મજા માણતા જોવા મળ્યા હતા. જોકે દીવમાં દરિયા કિનારે અગાઉ પણ ફોટોગ્રાફી અને સેલ્ફીના ચક્કરમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લોકોએ પોતાની મોતશોકમાં પોતાના તથા પરિવારના જીવની સુરક્ષાને ધ્યાનમાં રાખવું જરૂરી છે. વળી હાલ મહાજ વાવાઝોડાની અસરના કારણે દરિયો અત્યંત તોફાની બન્યો છે, જ્યારે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે દીવ પ્રશાસન દ્વારા દરિયામાં જવાની સખત મનાઈ કરવામાં આવી રહી છે. પરંતુ પર્યટકો પોતાની મોજ મસ્તીમાં દરિયાની મોજા સાથે ખિલવાડ કરતા નજરે પડી રહ્યા છે, જેના માટે ખાસ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ પ્રશાસન દ્વારા દીવના પર્યટકો સ્થળ પર સ્થિત જોખમ જગ્યાઓ પર યોગ્ય બંદોબસ્ત અથવા અસુરક્ષિત જગ્યાઓ પર રેલિંગ કરી બોર્ડર બનાવવાની જરૂર છે, જેમ દીવના નાગવા બીચ પર કરવામાં આવી છે. મીનાક્ષી ગઢવી, જેડેએસ ટીવી, દીવ. જ્ઞાન યોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ, ચિત્રી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, ચિત્રી વિમેન્સ કોલેજ ઓફ એજ્યુકેશન બીએડ એમએડ, ચિત્રી માસ્ટર ઓફ સોશિયલ સાયન્સ એમએસડબલ્યુ કોલેજ તથા આ ટ્રસ્ટ સંચાલિત અન્ય સંસ્થાઓના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, આ સંસ્થા સાથે સંકળાયેલા આંતરિક કે બાહ્ય તમામ સભ્યો તેમજ સ્ટાફ મિત્રોને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આપનું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવી પ્રભુને મારી પ્રાર્થના. વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર. હેપી દિવાળી. થેન્ક યુ.